डूंगरपुरा दीवानिया ડેમના પાણીનો ભરાવ થતા ડેમની પાછળના ભાગમાં વસવાટ કરતા લોકોને પડી રહી છે મુશ્કેલીઓ। અમીરગઢ તાલુકાના ખાપા ગામે આવેલ વાસિયાફળી અને ડામરવાસને જોડતા માર્ગો પર ઢીંચણસમા ભરાયા પાણી વિદ્યાર્થીઓ જીવના જોખમે અભ્યાસ કરવા બન્યા મજબૂર। અમીરગઢ તાલુકાના ખાપા ગ્રામ પંચાયતની તાબા હેઠળ આવતા વાસિયાફળી ડામરવાસ ધાંગરીવાસ બુબડિયાવાસ ઠાકોરવાસ ગોરીનાવાસ પરમારવાસને જોડતો માર્ગ છે। આ વિસ્તારમાં ખાપા ગ્રામ પંચાયતના મોટાભાગનો વિસ્તાર આવેલો છે। આ માર્ગ પર છેલ્લા કેટલાય વર્ષોથી ડેમનું પાણી રોડ પર ફરી વળે છે। ગળા સુધી પાણી ભરાવવાના કારણે લોકોની અવરજવર ખોરવાઈ જાય છે। જો કે મજૂરી કામે જતા લોકોની મુશ્કેલીઓ વધી જાય છે તો બીજી બાજુ શાળાએ અભ્યાસ કરતા નાના ભૂલકાઓ જીવના જોખમે પાણીના પ્રવાહમાંથી અભ્યાસ કરવા જાય છે। દર વર્ષે ચોમાસામાં ડેમમાં પાણીનો ભરાવ થતા આ સમસ્યા સર્જાય છે। જો કે આ અંગે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। દર વર્ષે આ વિસ્તારના રાહદારીઓ સહિત નાના માસૂમ ભૂલકાઓ જીવના જોખમે અહીંથી અવરજવર કરી રહ્યા છે। ખાપા ગ્રામ પંચાયતના યુવા સરપંચ નાગજીભાઈ પઢિયારે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાય વર્ષોથી આ સમસ્યા સર્જાય છે, જે તંત્ર દ્વારા આ માર્ગ પર પુલ બનાવવામાં આવે તો આ સમસ્યાનું કાયમી નિરાકરણ આવે તેમ છે। અહેવાલ ખેંગારસી દરબાર અમીરગઢ। શું તકલીફ હોય તમારે? અમારે છોકરો જાય સ્કૂલે ભણવા, તી બહુ પાણી ભરા જાય, તી ઓલે આડી આવે હે, તી હેડાય તું ને હે, છોકરો આવે તો બુડે જાય, ડૂબાઈ જાય તો મેર જાય, મેર જાય તી નારે તકલીફ પાસે કોણ પૂરું કરે, જવાબદારી કોણ રાખે? સરકાર રાખે। કેતા ટાઈમ થી તમારે પાણી ભરાય? પાણી તો હર હર વેર સાલે ભરા જાય, હર સાલ હર વેર સાલ ડેમ ભરા જાય, હર વેર સાલે ભરા જાય, ડેમ ફૂલ ભરા જાય, ફૂલ પાસે પાણી ઉપર આવે। કેતા ટાઈમ સુધી પાણી ભરાયેલું રહે? પાણી તો રે આખો હિયાળો રે, ખૂબ ભરા જાય, આખો હિયાળો રે, આખો ચોમાસો રે। બરોબર, કેતરું કેતરું પાણી ભરાય? પાણી આવે ગબરી ગબરી આવે, ખૂબ ભરા જાય, તો મુડે મુડે આવે, ફૂલ બેને તો છોકરો હોરો આવે, હોરો જાય, ફૂલ બેન આવે ના રે, જરૂર થાય હે એમને। શું નામ તમારું બુઆ? મારું નામ ધર્મી બેન। કયો ગામ તમારું? મારું ગામ તો વસ્યા ફેલી। બોલો સરપંચ, શું સમસ્યા છે તમારા ગામની? વાંસિયાફળીથી અને ડામોર વસ્તી વચ્ચે પ્રાથમિક શાળા રસ્તા જવાના રસ્તા ઉપર એક ડેમના ભરવાથી મોટું પાણી ભરાય છે। પાણી ભરવા જવાથી નાના બાળકો સ્કૂલમાં જઈ શકતા નથી અને ગામના લોકો પણ અમીરગઢ જઈ શકતા નથી કામ માટે, જાય ત્યારે એમને બહુ જ તકલીફ પડે છે। જો અહીં બાઇકવાળા તથા નાના બાળકોને એટલી બધી તકલીફ પડે કે જો એકલું બાળક હોય તો સ્કૂલે જઈ જ શકતું નથી, અને જો અહીં પુલ બને તો ગામના લોકોને તકલીફ દૂર થાય અને પ્રાથમિક શાળા જતા નાના બાળકોને પણ એક તકલીફ દૂર થઈ જાય। આજ મારે સરપંચ તરીકે એક રજૂઆત છે। શું નામ છે તમારું? પઢિયાર નાગજીભાઈ સદાભાઈ, ગામ ખાપા, ગુપ ગ્રામ પંચાયત ખાપા। બોલ બેટા। મારું નામ આકાશભાઈ જયંતિભાઈ છે, હું વાસિયાફળીમાંથી આવું છું। હું પ્રાથમિકમાં જાઉં ત્યારે એક વસમાં નદી આવે છે, તેમાં પાણી ભરાય છે અને મારે આટલે આટલે આવે છે અને અહીંયા પુલ બને તો સારું, અમને જવાની તકલીફ ના પડે। કોણ તકલીફ આવે તો અમારા સાહેબ છોકરો કાયમ સાથે સ્કૂલ જવા માટે આવે કે નાના છોકરો હોય તો જાય તો ફારમાં પાણી બધું છોડવા આપણો પડે, બધો ડૂબવાની ખતરો રહે છોકરો। કેટલા સમયથી તમારા પાણી ભરાય? સાહેબ લગભગ હર વર્ષ ડેમ ભરાય ને તો અમારે પાણી ભરવાની સમસ્યા રહે। કેટલું કેટલું પાણી ભરાય છે? ક્યાંડે ક્યાં પાણી આવે સાહેબ? બરોબર, શું ઈચ્છો તમે આ પાણીને? પણ અમે સાહેબ સરકારી ગવર્મેન્ટ તરફથી કોઈ સુવિધા આપે, તમે કોઈ પુલ વુલ એવી સુવિધા આપે, તમે પુલ વુલ બની જાય, તમે છોકરો જવા તકલીફ નથી રહે। બરોબર, પાણી કેટલા પાણીમાં કેટલા છોકરા અહીંથી નીકળે અભ્યાસ કરવા માટે? છોકરા કબજે સાહેબ 50 આસપાસ છોકરા નીકળતા રોજ ડેલી કામ। બરોબર, તો છોકરા કે ડૂબાઈ જાય એવો બનાવ ક્યારે બને? હા, છોકરા ડૂબાઈ જાય ખતરો, સરકાર તરફથી કોઈ પુલ વુલ થોડું સમસ્યા બની જાય તો સારું રહે એમ। શું નામ તમારું?